હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું મિર્ચી કા ચટકા. તે ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે અને આ રાજસ્થાની વાનગી છે. તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી. જો તમે મારા વિડીયો પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું ફ્રી છે, લાઈક કરવું પણ ફ્રી છે. સૌ પ્રથમ આપણે બેટર બનાવશું. અહીંયા મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે. આપણે જે ભજીયાનું ખીરું બનાવી તે ખીરું બનાવવાનું છે. સ્વાદ અનુસાર આપણે તેમાં નમક એડ કરવાનું છે. 1/2 ચમચી જેટલી હળદર એડ કરવાની છે. 1/2 ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું એડ કરવાનું છે તીખાશ માટે. 1/2 ચમચી અજમો એડ કરવાનો છે. હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તેમાં આપણે ધીમે ધીમે પાણી એડ કરવાનું છે. સાચવીને પાણી એડ કરવાનું છે. પાતળું ન પડે તેનું ધ્યાન રાખવાનું છે. આપણે જે ભજીયાનું ખીરું તૈયાર કરી તેવું જ કરવાનું છે. પાણી થોડું ઘટ રાખવાનું છે. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે તેમાં 1/2 ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે અને થોડું પાણી એડ કરવાનું તેના ઉપર. આવું સરસ ખીરું તૈયાર કરવાનું છે. બહુ પતલું નહીં અને બહુ જાડું પણ નહીં, તમે જોઈ શકો છો. હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું. હવે આપણે સ્ટફિંગ બનાવશું મરચાંમાં ભરવા માટે. અહીંયા મેં 2 નંગ બાફેલા બટેકા લીધેલા છે. તેને આપણે મેશ કરી લઈશું સરસ રીતે. સરસ માવો કરવાનો છે. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો શેકેલો જીરું પાવડર છે તે એડ કરવાનો છે. 1/2 ચમચી સંચળ પાવડર છે તે એડ કરવાનો છે. 1 ચમચી આમચૂર પાવડર છે તે એડ કરવાનો છે ખટાશ માટે. 2 ચમચી જેટલી મરચાં અને કોથમીરની પેસ્ટ બનાવેલી છે તે એડ કરવાની છે. સ્વાદ અનુસાર આપણે નમક એડ કરીશું. હવે બધું હાથેથી મિક્સ કરી લેવાનું છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. સબસ્ક્રાઈબ કરવું ફ્રી છે, લાઈક કરવું પણ ફ્રી છે. તમે જોઈ શકો છો સરસ મજાનો ગ્રીન કલરનો માવો થઈ ગયો છે આપણો તૈયાર. અહીંયા મેં આ મરચાં લીધેલા છે અને અંદરથી બી કાઢી લીધેલા છે અને વચ્ચે કાપો પાડી લીધો છે. તેમાં આપણે આ સ્ટફિંગ ભરી લેશું. સરસ રીતે ભરી લેવાનું છે. તમે જોઈ શકો છો સરસ રીતે ભરાઈ ગયા છે આપણા મરચાં. તેવી રીતે આપણે બધા મરચાં ભરી લેશું. હવે તેને ગરમ તેલમાં આપણે તળી લેશું. હવે આપણું આ તેલ આવી ગયું છે. હવે તેમાં આપણે આ ડીપ કરીને મરચાં તળી લેશું. તેને આપણે ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તળવાના છે. તેને ધીમી આંચે જ આપણે ચડવા દઈશું જેથી અંદર સરસ રીતે માવો ચડી જાય. હવે આપણે આ મરચાં તળાઈ ગયા છે. તેને એક પ્લેટમાં લઈ લેશું આપણે. તમે જોઈ શકો છો સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે. તેનો દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે. તેવી જ રીતે હવે આપણે બીજા મરચાં પણ તળી લેશી. હવે આપણા ક્રિસ્પી મિર્ચીના વડા તળાઈ ગયા છે. તેને હવે સર્વિંગ કરીશું આપણે. હવે તેના ઉપર આપણે લીલી ચટણીથી ગાર્નિશિંગ કરશું. તેના પર આ મીઠી ચટણી છે તે એડ કરશું. આ લસણની ચટણી છે તે એડ કરશું. અને આ રાજસ્થાની વાનગી છે, ત્યાંના લોકો બહુ તીખું ખાય છે અને આ સ્પાઇસી પણ હોય છે. થોડુંક દહીં એડ કરશું. થોડીક ઝીણી સેવ છે તે ઉપર સ્પ્રિંકલ કરશું. થોડી કોથમીર એડ કરશું. તો તૈયાર છે આપણા મિર્ચી કા ચટકા. કેવી લાગી અમારી રેસીપી તે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો.